नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आपने आगळ बे त्रण वीडियो जोया कि आपने कया कया उपाय करिए तो आपने अपना जीवन में बदलाव लावी शकीए छे, माताની कृपा प्राप्त करी शकीए। तो मित्रों, दिवाळीना दिवसों में आपने खूब सारा सारा उपायोनी जानकारी अमे तमने पहोंचाड़ीए छे अने आ उपाय करवाथी तमने तमारा जीवन में बहु सारी सफलता मळे छे। घणा बधा बहु मोटी मोटी पूजाओ ने माताની कृपा मेळवी आपवानी जे एक वातो करे छे, पण मित्रों कोईना कहेवाथी मां तमारी पर कृपा करशी एवुं तो छे ज नहीं। માતાની કૃપા મેળવવા માટે આપણે પોતે માતાની આરાધના કરવી જોઈએ, માતાને પ્રાર્થના કરવી જોઈએ। એવું ક્યાંય નથી લખ્યું કોઈ બી શાસ્ત્રમાં કે તમને મંત્ર આવડે તો જ તમારી પર ભગવાનની કૃપા ઉતરે। મિત્રો, ભગવાને ગીતામાં લખ્યું છે કે કર્મ કર્મ એ જ તમારા કિસ્મતની ચાવી છે। તો મિત્રો, એવા નાના નાના નિર્દોષ ઉપાય જો આપણે આપણા જીવનમાં જોડીએ અને એ કરીએ તો ચોક્કસ આપણી પર ભગવાન અને માતા બંનેની કૃપા ઉતરે છે અને બહુ સરળતાથી આપણે એમની કૃપા પ્રાપ્ત કરી શકીએ। બસ થોડી નાની નાની જાણકારીઓ જે છે એ જો તમારા જીવનમાં સમાયેલી છે, તમે એને જાણો છો અને વ્યવસ્થિત રૂપે આ ઉપાયો કરો છો, બહુ જ સરળ છે। સત્કર્મ સારું ફળ આપે છે, દુષ્કર્મ ખરાબ ફળ આપે છે। તો આપણે સત્કર્મમાં શું ધ્યાન રાખવું જોઈએ અને કયો ઉપાય કરવો જોઈએ જેનાથી માતાની કૃપા આપણી પર ઉતરી શકે છે, તો મિત્રો આ ઉપાયો છે આપના દિવાળી સ્પેશિયલ જે આપણે જાણીએ છીએ તે ઉપાયો છે। તો ધનતેરસ કે દિવાળી આ દિવસે આપણે કયા ઉપાય કરીએ તો આપણને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય અને એની સાથે સાથે આપણે નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય। તો મિત્રો, આજે આપણે આવી જ કંઈક જાણકારી આ વિડીયોમાં મેળવવાના છીએ। મિત્રો, ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ મારા કામકાજ પર કોઈની નજર લાગી ગઈ છે તો આ દિવસે કયો ઉપાય કરવો જોઈએ? તો મિત્રો, ધનતેરસ અથવા દિવાળીને દિવસે તમને એવું લાગતું હોય કે ભાઈ મારા કામકાજ પર કોઈની નજર લાગી ગઈ છે તો એક ફટકડીનો ટુકડો લઈ આવો, તમારી ઓફિસમાં મૂકો, માના પૂજનમાં એનું સ્થાપન કરો। લક્ષ્મી ધનતેરસના દિવસે બી લોકો માની પૂજા કરે છે અને દિવાળીને દિવસે બી કરે છે, તો આ પૂજામાં એક ફટકડીનો ટુકડો મૂકવો જોઈએ અને આ પૂજા પતી જાય પછી આપનું જે કાર્યસ્થળ છે જ્યાં આપણે કામ કરીએ છીએ, ઓફિસ છે, કારખાનું છે, જ્યાં બી આપણે કામ કરીએ છીએ, એ જગ્યા પર 7 વાર ઉતારીને કોઈક નિર્જન જગ્યા પર ફેંકી દો। બસ આટલા નાના સરખા ઉપાયથી તમારા કાર્યસ્થળ પર, તમારા કાર્ય પર, તમારા ધંધા પર કંઈક કોઈક ખોટી નજર બેઠી છે તો ચોક્કસપણે ઉતરી જશે અને બહુ સારો લાભ મળશે। મિત્રો, ફટકડી એ બુધ છે અને બુધ એ માતા છે। માનું સ્થાપન, માની પૂજા, એમાં ફટકડીનું સ્થાપન સાક્ષાત્માં અને એને આપણે આપણા કાર્યસ્થળથી ઉવારી ને એને નિર્જન જગ્યા પર પધરાવી દઈએ છીએ આપણે તો ચોક્કસ આપણા સ્થળ પર લાગેલી નજર આપણે તાત્કાલિકપણે ઉતારી શકીએ અને એમાં ફાયદો લઈ શકીએ છીએ। તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે મિત્રો।